હેલો ફ્રેન્ડ્સ હું રત્નકુમાર એકેડેમીમાં તમારું સ્વાગત કરું છું આપણે મિત્રો ગણિત જોતા હતા એમાં નફો ખોટ તો આની પહેલાં એક લેક્ચર જોયો એમાં આપણે એ શીખ્યા હતા કે ભાઈ નફો ને ખોટ મળે કઈ રીતે અને નફો ને ખોટ થાય ક્યારે અને પરીક્ષામાં એના દાખલા કહેવા પૂછે છે તો આજે આપણે એનાથી એક સ્ટેપ આપણે આજે આગળ જવાનું છે તો જો સૌથી પહેલી વસ્તુ કે તમે છે ને એક બેઝિક વસ્તુ છે કે આપણે નાનપણથી આપણને એક જ પોઈન્ટ છે કે ભાઈ ગણિત છે અઘરું છે આપણે શેના બેઝ પર કહીએ છીએ બીજાને અઘરું લાગે છે બીજો સોલ્વ નથી બીજા કોઈ લોકો દાખલા સોલ્વ નથી કરી શકતા એના આધાર આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ગણિત અઘરું છે પણ આપણે ક્યારેય એવું નથી ફીલ કર્યું તમે જેટલી ફેરવું વિચાર્યું છે ભાઈ ગણિત અઘરું છે પણ તમે ક્યારેય એવું ફીલ નહીં કર્યું કે આજે મેં દાખલાની પ્રેક્ટિસ કરી અને મારતી જ છો નહીં આજે મેં દાખલો સમજમાં બેઠો અને મારતી ને એવું તમારી જોડે ક્યારેય નહીં થયું એટલે તમે જાતે ને જાતે બનાવેલી જેલ છે કે ભાઈ ગણિત અઘરું છે ને એની અંદર તમે પૂરાયેલા છો તમે તે જાતે ને જાતે જ બનાવેલી છે બીજા કહે કે હું કહું કે ભાઈ નહીં તમે દાખલા છે પ્રેક્ટિસ કરો ના આવડે તો પૂછો પણ તમે ઇન કે એમ ડાયરેક્ટ ના સ્વીકારેલો કે ભાઈ ગણિત અઘરું છે ઓકે તો આપણે લાસ્ટ ટાઈમ એ શીખ્યા હતા કે આપણે કઈ રીતે નફો મળે છે કઈ રીતે ખોટ મળે છે નફો ખોટની ટકાવારી અને કઈ રીતે તમને દાખલો ટ્વિસ્ટ કરીને આપી શકે છે આજે તેમાં આપણે એક સ્ટેપ આગળ જવાનું છે આજે એક સ્ટેપ આગળ જવાનું છે તો દાખલો એવો છે કે એ એક સાયકલ ચોક્કસ કિંમતે ખરીદે છે અને ચાલીસ ટકા નફાથી બીને વેચે છે અને બી એ ચાલીસ ટકા ખોટ ખાઈને સી ને વેચે છે અને સી એ રૂપિયા બેતાલીસોમાં સાયકલ માટે ચૂકવ્યો સાયકલ માટે તો એ કેટલા કિંમતમાં સાયકલ ખરીદી હશે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં દાખલો પૂછાયેલો છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ગુડ મોર્નિંગ

એનો મતલબ હવે બીને કેટલામ વેચે છે એકસો ચાલીસ સોરી ચાલીસ ટકા નફો એટલે સોના ચાલીસ ટકા નફો એટલે કેટલામ વેચે છે રૂપિયા એકસો ચાલીસમાં બીને વેચે છે એનો મતલબ આ એની શું છે વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ પણ બી ની કઈ છે મૂળ કિંમત એક વસ્તુ ધ્યાન રાખજો કે બી જે છે એની મૂળ કિંમત એને કેટલામાં ખરીદી એકસો ચાલીસમાં તો એના માટે મૂળ કિંમત કઈ થઈ એકસો ચાલીસ પણ એ વેચી કેટલામાં એકસો ચાલીસમાં એકસો ચાલીસ ત્યાર પછી સી જે છે તે આ સાયકલ અને બી એ આ સાયકલને ચાલીસ ટકા ખોટ ખાઈને સાયકલ વેચી દીધી એનો મતલબ એકસો ચાલીસ રૂપિયામાં બી એ સાયકલ ખરીદી હતી અને આની ચાલીસ ટકા ખોટ ખાધી એનો મતલબ સાઠ ટકા કિંમતમાં કોને વેચી સીને તો કેટલા થાય

કેટલામ લીધી ચોર્યાસી રૂપિયામાં પણ આપણે રકમ જોઈએ તો રકમમાં શું કહે છે સીએ આ સાયકલ બેતાલીસો રૂપિયામાં આ સાયકલ માટે શું કહેવાય કેટલા બેતાલીસો રૂપિયા એનો મતલબ કે રકમ ઓરિજિનલ ચોર્યાશી રૂપિયા નથી કેટલી છે બેતાલીસો રૂપિયા છે બેતાલીસો રૂપિયા છે તો કેટલા ગણા થાય તો કે આના તમે પાંચ ગણા પચાસ ગણા બેતાલીસ ચોરિયા છે એના પચાસ ગણા કરો એટલે તમને કેટલા મળે બેતાલીસો રૂપિયા તો એનો મતલબ કે આ એ સો રૂપિયામાં નથી ખરીદી કેટલામ ખરીદી હતી તો એને આના સો છે એના પચાસ ગણા કરો એટલે કેટલા થાય પાંચ હજાર રૂપિયા તો એએ કેટલામાં સાયકલ ખરીદી હતી પાંચ હજારમાં ઓકે ત્યાર પછી સત્તર મોટા અઢાર મોટો દાખલો કે આકાશ એક ફેન્સી પેન ધરતી નફો સડાવીને વેચે છે અને ધરતી આ પેન તેના પર પડતર કિંમત પર પચીસ ટકા નફો સડાવીને રજનીને વેચે છે અને રજનીએ આ પેન રૂપિયા પંચોતેરમાં પડે તો આકાશે પેન કેટલા રૂપિયા ખરીદી હશે સીધી વાત આકાશ છે એક પેન ધરતીને પડતર કિંમત વીસ ટકા નફો સડાવીને વેચે છે એનો મતલબ કે આ આકાશ છે એને કેટલામાં ખરીદી તો એણે ખરીદી સો રૂપિયામાં આપણે રકમ ધારવામાં કોઈ પણ રકમ ધારી શકે મેં સો રૂપિયા ધારા અને વેચે છે કોને તો કે ધરતીને એટલે કે ડીને કેટલામાં વીસ ટકા નફો સડાવે આના પર વીસ ટકા નફો સડાવે એટલે કેટલા થાય એકસો ને વીસ રૂપિયા એટલે આને વેચી કેટલામાં એકસો વીસ રૂપિયામાં હવે ડી જે છે તે પચીસ ટકા નફો સડાવે આ ભાઈ સો રૂપિયા એમ ખરીદી એણે વીસ ટકા નફો સડાવો હવે પછી ડી જે છે તે રજનીશને વેચે છે પાછું પચીસ ટકા નફો એનો મતલબ એકસો વીસ ગુણા પચીસના છેદમાં સો પચીસસો ચાર તેરી એનો મતલબ એકસો ને પચાસ રૂપિયામાં કઈ રીતે તો અહીંયા કેટલા આવ્યો ત્રીસ જવાબ આવો જવાબ કેટલો આવ્યો ત્રીસ તો ત્રીસ જવાબ આવ્યો આ શું છે એટલો નફો ચડાવે તો મારી પાસે પહેલાં કેટલા હતા એકસો વીસ રૂપિયા એમાં ત્રીસ રૂપિયા નફો ચડો કેટલા થાય દોઢસો રૂપિયા થાય એનો મતલબ કે એ એ જો હું સો રૂપિયા ધારું એના તો એ સો રૂપિયામાં સાયકલ ખરીદી હવે એ શું કર્યું એમાં વીસ ટકા નફો ચડાવ્યો એટલે એકસો વીસ રૂપિયા વેચી કોને ધરતી નહીં હવે ધરતી એકસો વીસ રૂપિયા પીડી તો એને આર ને વેચી કેટલામાં તો કે પચીસ ટકા નફો ચડાવીને તો ઇન શોર્ટ કે આ રજનીશને પીડી કેટલામાં એકસો પચાસ રૂપિયામાં પણ મને રકમ શું કહે છે કે ભાઈ એકસો પચાસ રૂપિયામાં પીડી છે નહીં કેટલામાં પીડી પંચોતેર રૂપિયામાં એનો મતલબ કે આના અડધા એકસો પચાસ ના કેટલા કરવા પડે અડધા કરું તો મને આપણી જે મૂળ રકમ છે આપણી રકમ પ્રમાણે આપણી રકમમાં કેટલા પંચોતેર કીધા મળે હા તો એનો મતલબ એ સાયકલ નથી ખરીદી રૂપિયા કેટલા પચાસ રૂપિયામાં એ કેટલામાં ખરીદી હતી સોરી પેન પચાસ રૂપિયામાં યસ બધાનો રાઈટ છે યુવરાજસિંહ રાઠોડ હાય પચાસ અને પરમાર નિકુલ પચાસ યસ પચાસ રાઈટ આન્સર છે ત્યાર પછી ઓગણીસમો દાખલો રાજેશ એક ટેબલ નગરપાલિકા મુખ્ય અધિકારીની પરીક્ષામાં પૂછાયેલો છે રાજેશ એક ટેબલ સુરેશને પડતર કિંમત પર પંદર ટકા નફો ચડાવીને વેચે છે સુરેશ આ ટેબલ પર તેના પડતર કિંમત પર પચીસ નફો ચડાવીને મહેશને વેચે છે જો મહેશને આ સાયકલ સાતસો રૂપિયામાં પડે તો રાજેશને આ ટેબલ કેટલામાં ખરીદી હશે હવે બધા ટ્રાય કરો જવાબ શું આવે છે તમારે દેસાઈ દેસાઈ ગણપત પચાસ યસ રાઈટ છે सुरेन नहीं सुरेश हो सॉरी सुरेन नहीं सुरेश राइट आंसर कमेंट करो 9 दाखलो है राजेश एक टेबल પડતર કિંમત પંદર ટકા નફામાં વેચે છે ત્યાર પછી પાછી એમાં પચીસ ટકા નફા સેવન ફાઇવ નાઇનમાં વેચે છે તો કેટલામાં પીડ્યું છે રાઈટ આન્સર કોમેન્ટ કરો 7590 287.5 ટેબલ રાજેશ એક ટેબલ सुरेश ને પડતર કિંમત પંદર ટકા નફો અહિયાં કોણ છે રાજેશ પછી કોણ આવશે સુરેશ પછી કોણ આવશે મહેશ ત્રણ વ્યક્તિ છે હવે રાજેશ એક ટેબલ માની લો કે સો રૂપિયામાં ખરીદીને લાવ્યો સુરેશને ગમી ગયું તો રાજેશ ભાઈએ મગજ વેપર્યો ભાઈ આપણે પંદર ટકા નફાથી વેચી દઈએ એટલે સો રૂપિયાના પંદર ટકા એકસો પંદર રૂપિયા હવે સુરેશે આ ટેબલમાં મજા નહીં આવી જોઈને ગમી ગયું પણ મજા આવી નહીં તેણે આ ટેબલ પર એના આના પચીસ ટકા નફો ચડાવીને એમને વેચા એટલે એકસો પંદર ગણા એના પચીસ ટકા કેટલા થાય ના છેદમાં સો ચાર દુ આઠ વધ્યા કેટલા પાંત્રીસ ચાર અઠા બત્રીસ વેધા કેટલા તો કે ત્રણ ત્રીસો કેટલા થાય તો પોઈન્ટ પંચોતેર ને પાંચ તેર વધી એવી એક અને બે ને બે ચાર એટલે એકસો તેતાલીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા માં લીધી મહેશે 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 મહેશને ચડાવીને વેચે છે તો મહેશને કેટલામાં પીડી સાયકલ એકસો પોઈન્ટ પંચોતેર રૂપિયામાં હવે આ ટેબલ જે છે તે બસો સત્યાવીસ પોઈન્ટ પાંચમાં પડે આ મહેશને આ ટેબલ કેટલામાં પીડી બસો સત્યાસી સોરી બસો સત્યાશી પોઈન્ટ પાંચમાં પડે તો આ ટેબલ રાજેશને આ ટેબલ કેટલામાં ખરીદી હશે તો રાજેશે આ ટેબલ કેટલામાં ખરીદી હશે તો અહીંયા જુઓ અહીંયા કેટલા છે બસો સત્યાસી છે તો એકસો તેતાલીસ તમે ડબલ કરો એકસો તેતાલીસ તમે ડબલ કરો એટલે બસો પોઈન્ટ પાંચ થાય તો એવી રીતે તમે રાજે છે એને સો કરો તો એના ડબલ કેટલા થાય બસો એટલે એકચ્યુઅલીમાં કિંમત કેટલી છે બસો આપણે આ શું હતી આ ધાર્યું એઝ્યુમ કરેલી હતી તો આ એઝ્યુમ કરેલી બધી કિંમત છે તો બસો શું થાય ફાઇનલ આન્સર થાય તમને એમ પૂછે કે ભાઈ સુરેશને આ ટેબલ કેટલામાં પીડી તો સુરેશને સુરેશ ને હા સુરેશના ટેબલ કેટલા પેઢી તો કે બસો ને ત્રીસ રૂપિયામાં માની લો કે તમને એમ પૂછે કે ભાઈ રાજેશને નફો કેટલો થયો તો રાજેશને નફો કેટલો થયો તો આપણા ધારેલામાં પંદરનો એના ડબલ કેટલા થાય ત્રીસ રૂપિયા શું થયો નફો તમને એમ પૂછે કે ભાઈ સુરેશને કેટલો નફો થયો તો સુરેશને નફો કેટલો થયો તો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર આપણે ધારેલામાં પણ આના ડબલ પંચોતેરના ડબલ શું કહેવાય દોઢ અને અઠ્યાવીસના ડબલ ત્રીસના ડબલ સાઠ સાઠ માઇનસ ચાર છપ્પન એટલે સાડા સત્તાવન રૂપિયાનો ફાયદો કોને થયો સુરેશને ઇન શોર્ટ કે તમને હવે ટ્વિસ્ટ કરે સવાલ તમને ટ્વિસ્ટ કરે તમને જવાબ તમારો આવી જ જાય ત્યાર પછી સો રૂપિયાના વેપારમાં છ ટકા નફો થાય તો રૂપિયા પાંચસો રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય જુનિયર ક્લાર્ક નેટ જતું જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સો રૂપિયાનો વેપાર છે એમાં છ ટકા નફો થાય છે તો પાંચસો રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય રાઈટ આન્સર આપો

છ ટકા છ ટકા છ ટકા જ આવે ઓકે જુઓ સો રૂપિયાના વેપારમાં છ ટકા નફો થાય છે તો પાંચસો રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય તો એનો મતલબ એવો થાય કે છ ટકા ના વેપારી ક્યારે છે તો કે સો ટકા કોઈ પણ કિંમત સો ટકા આવે ત્યારે કેટલા થાય છ ટકા હવે સો ટકા કિંમત ગમે તે હોય શકે સો રૂપિયા હોઈ શકે પાંચસો રૂપિયા હોઈ શકે હજાર રૂપિયા હોઈ શકે પણ તમે ટકાવારીમાં જોશો તો આ બધાનો ટકાવારી તો કેટલો થાય છ ટકા થાય

કે પાંચસો રૂપિયાના વેપારમાં વીસ ટકા નુકસાન જાય તો સો રૂપિયાના વેપારમાં કેટલા ટકા નુકસાન જાય એની હું તમને સેજ નાનું કહી દઉં અનએકેડેમીનું તો જુઓ મિત્રો આ અનએકેડેમી જે છે હું તમને કહેતા ભૂલી ગયો અનએકેડેમી જે છે એના ફ્રી કોર્સ છે એમાં ઇંગ્લિશ ગ્રામર

ક્યાં તો કે અનએકેડેમી એપ પર ક્યાં અનએકેડેમી એપ પર અનઅકેડેમી એપ પર કાલથી અથવા પરમ દિવસે રેગ્યુલર ચાર વાગે કાલથી અથવા પરમ દિવસે ઇંગ્લિશ ગ્રામર શરૂ થશે જે હું શીખવવાનો છું અને આ ઇંગ્લિશ ગ્રામર જે શરૂ થશે એ ફ્રી લેક્ચર છે કેવો લેક્ચર છે ફ્રી તો જો અનએકેડેમી એપમાં જે ફ્રી લેક્ચર હોય ને એને કહેવાય પેશિયલ ક્લાસ શું કહેવાય પેશિયલ ક્લાસ જે અનએકેડેમી એપ પર જે લેક્ચર ફ્રી મળે તેને શું કહેવાય સ્પેશિયલ ક્લાસ અને જે લેક્ચર તમારે પૈસા ચૂકવીને જોવા પડે એને કહેવાય પ્લસ ક્લાસ અથવા પ્લસ કોર્સ શું કહેવાય પ્લસ કોર્સ તો પ્લસ કોર્સ છે તેમાં તમારે રૂપિયા ચૂકવવા પડે છે અને તમને એ પહેલાં કહી દો કે જો તમે આ કોર્સ ખરીદો એની પહેલાં તમારે ડેમો લેક્ચર જોવો હોય તો અનએકેડેમી એપ પર પણ મળે છે અને તમે યુટ્યુબમાં લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આના પર પણ તમે જોઈ શકો છો જેમાં દરરોજ તમને શું કહેવાય કે તમારે કેટલા ડેમો જોવા હતા એમાં જેમાં એક દિવસમાં દસથી વીસ લેક્ચર લાઈવ આવે છે ડેમો તરીકે દસથી વીસ લેક્ચર અને અનએકેડેમી પર દસથી વીસ લેક્ચર લાઈવ આવે છે ડેમો તરીકે તો આ અનએકેડેમી એટલે ટોટલ તમે વીસથી નહીં પણ વીસથી ચાલીસ એટલે કે ત્રીસથી ચાલીસ લેક્ચર તમને દરરોજ પહેલાં ફ્રી મળે છે લાઈવ જોવા માટે અને તમે જ્યારે કોર્સ ખરીદો તો એમાં તમને ઘણું બધું મળશે ઘણું બધું તમે જસ્ટ એટલું વિચારો કે તમને જ્યારે આ ફ્રીમાં ફ્રીમાં એટલું બધું જોવા મળે છે વીસથી ચાલીસ લેક્ચર તો જ્યારે અન એકેડેમી તમારી પાસેથી પૈસા ચૂકવશે તમારી પાસેથી રૂપિયા લેશે તો તમને કેવું કોન્ટેન્ટ આપશે અત્યારે ફ્રીમાં તે હું કહું તો ચાલીસ લેક્ચર દરરોજના એ ફ્રી આપે છે જીપીએસસી માટેના ફ્રી હો ડેમો તરીકે તો તમે જ્યારે ખરીદવું હોય તો જુઓ જ્યારે તમે બાર મહિનાનો કોર્સ ખરીદો ને તો એનો પ્રાઇસ છે સાત હજાર રૂપિયા એટલે પર મંથ પાંચસો ને ત્યાંસી રૂપિયા થાય પણ બેટર એ છે કે તમે ચોવીસ મહિનાનો કોર્સ ખરીદો ફાયદો ઘણા છે એક્ઝામ કદાચ લેટ જાય હવે જો એક્ઝામ મહિના પછી હોય ને તો ત્યારે કોર્સ ના ખરીદે તો ત્યારે તમે લાભ ના લઈ શકો તમારે અગાઉ જ ખરીદવું પડે તો તમે ચોવીસ મહિના અગાઉ ખરીદો ને તો એમાં તમને રૂપિયાનો ફાયદો થાય ત્યાર પછી કોર્સની લિમિટેટીમાં શું કહેવાય કે ટાઈમ લિમિટમાં ફાયદો થશે ઘણો બધો ફાયદો થશે અને જો કદાચ તમે મે બી કે ચોવીસ મહિનાની અંદર તમે એક્ઝામ ક્રેક કરી લીધી તમારો ભાઈ હશે અથવા તો માની લો કે તમને બીજી કોઈ પરીક્ષા ક્રેક કરવાનું મન થયું તો અહીંયા જીપીએસસી જે છે તો ગુજરાતમાં જેટલી પણ પરીક્ષા આવે ને એ બધીની ટાઈમ ટેબલ પ્રમાણે લે છે અત્યારે બિન સચિવાલય આવવાના વેણ છે તો બિન સચિવાલયના અત્યારે કોર્સ ચાલુ છે જે તમે શું ફી કેટલી છે આઠ હજાર ચારસો રૂપિયા તમે બિન સચિવાલય ક્રેક કરી હા ત્યાર પછી તેની પછી માની લો વન રક્ષક આવી અથવા તો તમારે પીએસઆઈ તો પીએસઆઈ નું પણ મટીરિયલ જેટલી પરીક્ષા ને બધી પરીક્ષાનું મટીરિયલ વિડીયો લેક્ચર ત્યાર પછી તમારો કન્ફ્યુઝન ટેસ્ટ બધું તમને જોવા મળશે તો જો તમારે ખરીદવાની ઈચ્છા થાય તો આજે જ ખરીદી લેજો અને તમે આ આઠ હજાર ચારસો રૂપિયા છે ને આ છે પણ તમે મારા લેકચર થ્રુ જાઓ એટલે કે મારો લેકચર જોયો તો તમને ફાયદો એ થશે કે તમે બી એન આ કોડ એપ્લાય કરો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળે એનો મતલબ આઠ હજારમાંથી સાડી સાત હજાર રૂપિયા જેવું થઈ જાય અંદાજે કેટલું સાડા સાત હજાર જેવું થઈ જાય તમે કોઈ પણ કોર્સ ખરીદો એમાં તમને આ ડિસ્કાઉન્ટ મળવાનું છે દસ ટકા ઓકે તો અત્યારે મારું સજેશન એવું છે કે તમે આ કરી શકો ખરીદી શકો છો ઓકે ખરીદવી તો તમારે જો મતલબ તમારે વિચારવું હોય કે મારે કોઈ એપ ખરીદવી છે તો તમે આજે જ આ ખરીદજો અને તમારા મનમાં એવું છે કે ભાઈ મારે એપ ખરીદવી નથી હું એપ ખરીદે વગેરે તો બેટર છે પણ જ્યારે તમને ખરીદવાનું ઈચ્છા થાય તો આજે જ ખરીદજો કારણ કે તમે થોડોક સમય વીઓ છે ત્યાર પછી તમે ખરીદો તેમાં ફાયદો તમને નથી તમે જેટલું જોતો એટલું કોન્ટેન્ટ તમે જોઈ નહીં શકો પરીક્ષા હશે ડિપ્રેશનમાં હશો તમને એમ થશે આ પૂરું કરું આ પૂરું કરું આ પૂરું કરું તો એમાં તમે રહી જશો એટલે બેટર છે કે તમે આજે જ ખરીદો જરૂરી નથી કે બાર ચોવીસ મહિના બાર મહિના તમને એવું લાગે ભાઈ મારે આ બિન્સ એક ટાર્ગેટ છે આવી જાય એટલે હું ક્લિયર ભાઈ મારે કોઈ પરીક્ષા નથી દેવી તો તમે છ મહિનાનું પણ ખરીદી શકો છો ત્રણ મહિનાનું એક મહિનાનું એ જ ઇસ્યુ પણ તમે હું એ કહું છું કે જો તમારે ખરીદવાની છે તો આ જે જ ખરીદજો ઓકે કેમ તો તેમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળે એમ છે ક્યારે જ્યારે બી એન યુએસ કોડ એપ્લાય કરો ત્યારે સર મને કાંઈ ખબર નહીં પડતી કઈ રીતે ખરીદવું હું આવે કંઈ વાંધો નહીં ચલો મારો નંબર આપી દો છન્નું આડત્રીસ એકસો પાંચ આઠસો આઠ આના પર તમે મને મેસેજ કરજો અને હું ફ્રી છું એટલે તમને હું કોલ કરી દઈશ ઓકે મને મેસેજ કરી દેજો તમારે જે બાબતનો હોય જે પણ કન્ફ્યુઝન હોય હું તમને સામેથી કોલ કરી દઈશ ઓકે જો ખરીદવાનું હોય તો આ જે જ ખરીદજો તમારા માટે કહું છું તમે થોડુંક વિચારજો લાંબુ વિચારજો તમે એમને આને એપ ખરીદવાની છે આ છે ફલાણું છે ઢીકણું છે એમ નહીં તમે તમારી રીતે લાંબુ વિચારીને તમે જે ડિસિઝન લો તે લાંબુ વિચારીને ડિસિઝન લેજો જ્યારે ખરીદવાની કોઈ પણ એપ હોય ત્યારે ઓકે મેન મુદ્દા પર આવી જઈએ આપણે પાછા નંબર આપેલો છે કંઈ પણ ક્વેરી કે કંઈ પણ હોય બે ફિકર કોલ અલ મેસેજ કરી દેજો કોલ કરશો તો હું ફ્રી નહીં હોય તો ઉપાડીશ નહીં ઓકે આ પણ જોઈ લીધો એકવીસમો દાખલો છે એ આપણે જોવાનો છે ઓકે ઓકે સર સર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એન્જિનિયર શું એલડી ફ્રોમ એલડી એલડી અહેમદાબાદ ત્યાં એન્જિનિયર થયેલો છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગમન ચૌધરી ગુડ મોર્નિંગ વાઘ વિજયભાઈ ગુડ મોર્નિંગ હર્ષિલા દીક્ષિત પ્લસમાં हर्षिला प्लस मा? केवल भाई morning, morning, भाई गोहल गुड 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 मॉर्निंग 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 सर मॉर्निंग चले टाइम तरह पा दाखिल एक पुस्तक किस टका लेखे पांच रूपया वर्तर मे तो चापेली किंमत शुभ जो पेला तेनाली दाखिल एकदम शांति समझी लो હું તમને એમ કહું એક વસ્તુ સમજો હું તમને એમ કહું ભાઈ મને છે ને વ્યાજ મેળવું મને છે ને દસ રૂપિયા વ્યાજ મેળવું તો હું મને કોક સામેલી એમ ન પૂછે શેના શેના પર મળું એને ખબર છે કે એને કોકને રૂપિયા વ્યાજ આપ્યા હતા તો એને શું વ્યાજ મેળવું એટલે કે એને અમુક રૂપિયા રોકાણ કર્યું તો એના પર વ્યાજ મેળવું હવે હું તમને એમ કહું કે ભાઈ મને છે ને વીસ રૂપિયા નફો થયો તો વીસ રૂપિયા મને નફો થયો તો તમે મને પૂછશો ને ભાઈ શેમાં નફો થયો તમને ખબર છે કે ભાઈ આ સાયકલ વેચી છે તો એનો મતલબ એને જે રોકાણ કર્યું હતું એમાં એને વીસ રૂપિયા વધુ મળ્યા તો એવી રીતે વળતર તો વળત સર આઈ એમ ઓલ્સો એન્જિનિયર કોંગ્રેચ્યુલેશન્સ તો જ્યારે વળતર મળે ને તો વળતર હંમેશા સાપેલી કિંમત પર હોય વળતર કેના પર હોય પ્રિન્ટ પ્રાઇસ સાપેલી કિંમત અથવા તો તમે એમ પણ કહી શકો કે ભાઈ વેચાણ કિંમત પર હોય વેચાણ કિંમત વળતર અત્યારે જોઈએ હવે આપણે આપણે બંને બૂટ ખરીદવા જઈએ એ મસ્ત દુકાન ગયતી શૂઝ પસંદ કર્યા અને આપણે કહીએ ભાઈ આની પ્રાઇસ કેટલી છે તો એ ભાઈ કે પાંચસો રૂપિયા છે તો આપણે કહીએ સાહેબ કઈક ને થોડુંક માન રાખો ને તો એ કે ચાલો તો કાંઈ વાંધો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવું આપણે અત્યારે બધા અંગ્રેજી બોલીએ વળતર ના બોલીએ આપણે દુકાનથી ડિસ્કાઉન્ટ આપે એમ ન તમને વળતર આપવું એટલે વળતરનો મતલબ ડિસ્કાઉન્ટ થાય તો મને શું કે તમને ચાલો ભાઈ વાંધો નહીં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવું શેના પર ડિસ્કાઉન્ટ આપે છે મારે જે પ્રાઇઝ ખરીદવાની છે એના પર એનો મતલબ સાપેલી કિંમત પર તો વળતર હંમેશા શું હોય સાપેલી કિંમત પર પણ ટ્વિસ્ટ ક્યારે કરે જ્યારે તમને એમ લખે મૂળ કિંમત પર તો પડે એક મેં દાખલો લીધો હતો કે કે એમાં તમને ભાઈ આપણને છે ને નફો હંમેશા મૂળ કિંમત પર મળે પણ આપણને દાખલો પરીક્ષામાં પૂછવાનો હતો મે બી આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં કે એમાં તમને સોખવટ કરી હતી વેચાણ કિંમત પર કેટલો નફો મળે વેચાણ કિંમત એટલે વેચાણ કિંમત ઉપર આપણે ભાર દેવાનો ઓકે તો આમાં પણ જ્યાં સુધી કંઈ ન કહે ત્યાં સુધી આપણે નફો અલા સોરી વળતર છે પર રાખવાનું સાપેલી કિંમત પર હવે મને શું કહે છે પુસ્તકની સાપેલી કિંમત આમાં તો આપણને ચોખ્ખું આપી દીધું પુસ્તકની સાપેલી કિંમત પર દસ લેખે પાંચ રૂપિયા વળતર મળે તો સાપેલી કિંમત કેટલી તો માની લો સાપેલી કિંમત ફલાણી ઢીકણી છે આ શું છે સાપેલી કિંમત છે આ સાપેલી કિંમત છે હા હવે આ રકમ છે એના પર મને કેટલું મળે છે દસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને રૂપિયા કેટલા થાય છે પાંચ રૂપિયા થાય છે તો એનો મતલબ કે દસ ટકા ડિસ્કાઉન્ટ મળે એ કેટલા થયા પાંચ રૂપિયા થયા હા તો દસ ટકાની વેલ્યુ કેટલી પાંચ રૂપિયા તો આ દસ ટકા છે એક ઝીરો એક બાજુ મેં એક ઝીરો એડ કરી દઉં તો આ બાજુ પણ ઝીરો એડ થશે આવડે કે પાપ તો કર્યા નથી તો રકમ કેટલી સો ટકાની વેલ્યુ કેટલી પચાસ તો આ સાપેલી કિંમત કેટલી પચાસ કોઈ ન સમજણો એવું કોઈ છે દાખલો કોઈને ના સમજણો એવું કોઈ છે પચાસ ટકાની પચાસ રૂપિયા પરમાર નિકુલભાઈ યસ ગમનભાઈ ઓપ્શન સી રાઇટ છે નિલેશ સિંહ ઝાલા રાઈટ છે દેસાઈ દેસાઈ ગણપત પચાસ રાઈટ છે યુરસિંહ રાઠોડ પચાસ રાઈટ છે ચાલો ત્યાર પછી ત્રેવીસ દાખલો એક સાયકલની સાપેલી કિંમત અથવા તો વેચાણ કિંમત બાવનસો છે જો તેના પર પચીસ ટકા વળતર આપવામાં આવે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે દાખલો વિચારીને જવાબ આપજો મેં તમને બધી હિન્ટ આપી દીધી થોડુંક વિચારીને જવાબ આપજો રાઈટ આન્સર શું થશે તમે દુકાનમાં ગયા તમે જસ્ટ તમે જ વિચારો હું દુકાનમાં ગયો મસ્ત સાયકલ લેવા અને બાવનસો રૂપિયા મને કીધા મારું ગજું બાવનસો રૂપિયાનું મારું બજેટ બાવનસો રૂપિયાનું છે નહીં તો મને શું કીધું વાંધો નહીં સાહેબ તમને અમે પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું તો હવે તમારે કેટલા ચૂકવવાના હવે તમે સમજી ગયા જયરાજભાઈ જાડેજા ઓગણ ચાલીસો કહે છે ઓકે ચાલો જોઈએ જવાબ શું આવે છે કિશન રાઠોડભાઈ તેરસો કહે છે ત્યાર પછી એડીપી પ્રજાપતિ ઓગણચાલીસો કહે છે યુવરાજ રાઠોડ ઓગણચાલીસો કહે છે કેવલભાઈ ગોહેલ ઓગણચાલીસો કહે છે ગમન ચૌધરી આન્સર સી કહે છે દેસાઈ દેસાઈ ગણપત ઓગણચાલીસો કહે છે ઓકે પહેલી વસ્તુ તો લેક્ચર પસંદ આવ્યું તો લાઈક કરવાનું રાખજો કે મારો ઉત્સાહ વધે તો જો અહીંયા મને શું કીધું ભાઈ ફાઇનલ પ્રાઇઝ આપણે ભાઈ દુકાનમાં ગયા મને ફાઇનલ પ્રાઇઝ કેટલી કીધી બાવનસો રૂપિયા લેવી છે મેં કીધું નહીં તો વાંધો નહીં ચાલો સાહેબ તમારું માન રાખે કેટલું ડિસ્કાઉન્ટ આપીએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ કેટલું આપીએ પચીસ ટકા એનો મતલબ કે મારે રકમ કોઈપણ રકમ પૂરેપૂરી કેટલી હોય સો ટકા હું એમાંથી પચીસ ટકા તમને ડિસ્કાઉન્ટ આપું પચીસ ટકા કાઢી નાખું તો હવે રકમ કેટલી વધે પંચોતેર ટકા એનો મતલબ બાવનસો છે

ત્યાર પછી ચોવીસમો દાખલો એક વસ્તુની સાપેલી કિંમત ત્રેસઠ છે તેના પર વળતર અગિયાર આવી રીતે છો આ થોડુંક અગિયાર એક ના છેદમાં નવ આવી રીતે છે અગિયાર એક ના છેદમાં નવ ટકા મળે તો વળતર કેટલું થાય ચાલો જવાબ આપો યસ ઓગણચાલીસ થશે ઓપ્શન સી કહે છે ભાઈ જોઈએ રાઈટ આન્સર શું આવે એક વસ્તુની સાપેલી કિંમત ત્રેસઠસો રૂપિયા છે તેના પર વળતર નવ ટકા મળે તો વળતર કેટલું થાય સાતસો રૂપિયા સિંહ રાઠોડ કહે છે જયરાજભાઈ જાડેજા બી કહે છે કેવલભાઈ ગોયલ સાતસો કહે છે અને મારી જે લેક્ચર આવવાના છે ને અંગ્રેજી ગ્રામરના એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મુકાઈ દીધી છે એમ લખ્યું છે ભરત નકુમ ભરત એન નકુમ પ્રોફાઇલ તો આમાં જે અહીંયા આપેલી છે ને લિંક એના પર ક્લિક કરજો એટલે મારું પ્રોફાઇલ ખુલી જશે ઓકે આ વિડીયોના શું કહેવાય ટાઇટલ પર ક્લિક કરજો એટલે ચાર ભાગ માઇનસ કરી તો બી આન્સર આવશે આવી જાય યસ ચાર ભાગ માઇનસ કરો તો પણ આન્સર આવી જાય વસ્તુની છાપેલી કિંમત છે એમાં શું કીધું છે ત્રેસઠસો છે તો તેના પર વળતર અગિયાર એકના સીધમાં નવ ટકા મળે તો વળતર કેટલું થાય તો જુઓ હવે અહીંયા મને શું કીધું અગિયાર એકના છેદમાં નવ ટકા તો મેં તમને એક વખત શીખવાડેલું છે અને ગયા લેક્ચરમાં બહુ પાડીને પાછું તો આપણે ટકામાંથી ફ્રેક્શનમાં કન્વર્ટ કર્યું તો ફ્રેક્શનમાં કન્વર્ટ કરું તો આ અંશ શું બતાવે અને છેદ શું બતાવે અંશ શું બતાવે આ શું છે વળતર તો જે ટકા હોય અંશ હોય અને વળતર કોના પર મળે સાપેલી કિંમત પર તો એનો મતલબ મને નવ રૂપિયાની સાપેલી કિંમત હોય તો એમાં રૂપિયો શું મળે વળતર મળે તો મને શું કીધું સાપેલી કિંમત કેટલી છે ત્રેસઠસો એનો મતલબ ઓરિજિનલ આંકડો નવ નથી કેટલો છે ત્રેસઠસો નવ સત્તા એટલે ગુણાકાર કેટલાનો છે સાતસો વડે તો એનો મતલબ ઓરિજિનલ રકમ એક નથી એના ગુણા સાતસો કરો કેટલા આવે સાતસો તો રાઈટ આન્સર શું થાય સાતસો થશે જેટલાય પણ સાતસો કીધા અને આ મેથડ મારી સમજાણી ફરીથી કહું અહીંયા છેદમાં નવ ટકા લખી શકો છો ફ્રેક્શન અને પર્સન્ટમાંથી ફ્રેક્શનમાં કન્વર્ટ કર્યું કહેવાય તો ફ્રેક્શનમાં કન્વર્ટ કરો ત્યાર પછી અંશ જે ટકા આપે ને જો અહીંયા વ્યાજ લખવો તો આ અંશ વ્યાજ થાય વળતર લખવું વ્યાજ વળતર થાય નફો તો નફો થાય ખોટ તો ખોટ અહીંયા શું લેખું વળતર તો અંશ શું થાય વળતર અને વળતર કોના પર મળે છાપેલી કિંમત પર હવે મને શું કહે છે છાપેલી કિંમત નવ રૂપિયા નથી કેટલી છે ત્રેસઠ સો કઈ વાંધો નહીં ગુણાકાર કેટલા વડે થાય નવ સત્તા ત્રેસઠ સાતસો વડે તો આ પણ રૂપિયો નથી સાતસો નો ગુણાકાર કેટલા થાય સાતસો રૂપિયા છે રાઈટ આન્સર ઓપ્શન બી થાય જેટલા પણ ઓપ્શન બી કહે છે બધાનો રાઈટ છે ત્યાર પછી પચીસ મો એક પુસ્તકની છાપેલી કિંમત રૂપિયા છસો છે જો તેના પર પંદર ટકા વળતર આપવામાં આવે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં એક પુસ્તક છે એની છાપેલી કિંમત કેટલી છે છસો છે જો તેના પર પંદર ટકા વળતર આપવામાં આવે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે મેં જે મેથડ કીધી છે એ મેથડ પર જોજો પર્સન્ટ ઇન્ટુ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક ટકામાંથી અપૂર્ણાંકમાં જજો એટલે તમારો ફટાફટ જવાબ આવે અને એ પણ રાઈટ એકદમ પ્યોર છસો નેવું કહે છે કોણ કહે છે કેવલભાઈ ગોહિલ છસો નેવું કહે છે કેવલભાઈ ગોહિલ સોરી સો નેવું યુવરાજસિંહ રાઠોડ કહે છે અને કેવલભાઈ ગોહિલ પાંચસો દસ કહે છે એડીપી પ્રજાપતિ પાંચસો દસ કહે છે મયુર જાદવભાઈ પાંચસો દસ કહે છે ખરાડી ફાલ્ગુની પાંચસો દસ કહે છે યુવરાજસિંહ રાઠોડ છસો નેવું કહે છે હિમલ ફાળિયા પાંચસો દસ કિશનભાઈ રાઠોડ પાંચસો દસ રાહુલ સતનાની પાંચસો દસ ઓકે મને શું કીધું પંદર ટકા વળતર મળે તો હું શું કરી પંદર ટકા લખી પંદર ટકાને હું શું કરી ફ્રેક્શનમાં કન્વર્ટ કરી તો પંદર ટકાને મારે ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવું પડે તો પંદર છે તો પાંચ તેરી પંદર અને છેદમાં વીસ કેમ તો છે એને તમે રીતે લખશો છેદમાં પાંચ વીસ સો પાંચ પાંચ કેન્સલ ત્રણ ના છેદમાં વીસ તો આ શું છે વળતર તો અંશ શું થાય વળતર એનો મતલબ ત્રણ રૂપિયા વળતર મળે ક્યારે જ્યારે સાપેલી કિંમત વીસ રૂપિયા હોય સાપેલી કિંમત વીસ રૂપિયા ત્યારે મને કેટલું વળતર મળે ત્રણ રૂપિયા મને શું કીધું ભાઈ સાપેલી કિંમત છે ને છસો રૂપિયા છે ઓકે કંઈ વાંધો નહીં કેટલી છે છસો રૂપિયા છે ગુણાકાર કેટલા વડે થાય છે તો ગુણાકાર થશે અને જીરો ત્રીસ વડે ગુણાકાર છે તો એનો મતલબ મારે જોઈએ શું કેટલા રૂપિયા ચૂકવવા પડે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા મારી કિંમત આ વસ્તુની રૂપિયા વીસ રૂપિયા છે હું તમને ત્રણ રૂપિયા વળતર આપીશ તો તમારે કેટલા ચૂકવવાના હું તમને એમ કહું કે ભાઈ આ વસ્તુની છાપેલી કિંમત વીસ રૂપિયા છે તમારે મને ત્રણ રૂપિયા ચૂકવવાના ત્રણ રૂપિયા વળતર આપું છું તો ચૂકવવાના કેટલા સત્તર રૂપિયા ચૂકવવાના કેટલા સત્તર રૂપિયા તો સત્તર રૂપિયા થાય હા તો ગુણાકાર કેટલા વડે છે ત્રીસ વડે એનો મતલબ આનો ગુણાકાર ત્રીસ વડે કરો તો કેટલો થાય ત્રીસ વડે કરો તો

જો તેના પર પંદર ટકા વળતર આપવામાં આવે તો પુસ્તક ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવો આપણે તલાટીની ગાંધીનગરની પરીક્ષા લેવા નથી એમાં પૂછેલો પ્રશ્ન છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની છાપેલી કિંમત પાસઠ રૂપિયા છે જો તેના પર પંદર વળતર આપવામાં આવે તો પુસ્તક ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે ચાલો જવાબ આપો રૂપિયા રૂપિયા કે છે છે મયુર રાહુલ સત્તાની બાવન ગમન ચૌધરી બાવન રૂપીસ જો અહીંયા મને શું કીધું એક શ્રીમદ ભાગવત ગીતાની છાપેલી કિંમત કેટલી છે પાસઠ રૂપિયા કેટલું વળતર આપે છે પંદર ટકા તો પુસ્તક ખરીદવા માટે એનો મતલબ મને વળતર કેટલું આપે છે પંદર ટકા પંદર ટકા ને ફ્રેક્શનમાં કઈ રીતે લખાય છેદમાં વીસ એનો મતલબ વીસ રૂપિયા મારી શું છે સાપેલી કિંમત છે ત્રણ રૂપિયા શું છે વળતર અને ચૂકવવાની કિંમત કિંમત કેટલી તો કે સાપેલી માઇનસ વળતર સત્તર રૂપિયા હવે મને શું કહે છે હવે પાસઠ રૂપિયા શું છે સાપેલી કિંમત છે તો આપણી સાપેલી કિંમત કેટલી આવે છે વીસ રૂપિયા ઓરિજિનલ કેટલી છે પાસઠ તો તમે આને બે રીતે કરી શકો છો પહેલી રીત કે જ્યારે જોમાં ભાગ નથી ચાલતો અહીંયા જો ભાગ નથી ચાલતો પોઈન્ટમાં આવે તો ત્યારે તમારે શું કરવાનું તમારે શું જોતું સત્તર સત્તરને ટોપ પર રાખવાનું કે સત્તર ક્યાંથી આવ્યા તો કે ચાપેલી કિંમતને માથી તો એમાં બેમાંથી જેની પણ રકમ હોય ત્રણની અથવા વીસની એને છેદમાં મૂકવાનો ત્રણની હોય તો ત્રણને છેદમાં મૂકવાનું વીસ હોય તો વીસને છેદમાં મૂકવાનો અને વીસની વેલ્યુ કેટલી હતી પાસઠ તો તમે ડાયરેક્ટ આવી રીતે પણ મૂકી શકો છો હવે અહીંથી ડાયરેક્ટ તમારે જોબ લાવવાનો

એકવીસ વધી એવી બે સાત એકા સાત ત્રણ એકા ત્રણ દસ બાર વધી એવી એક 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 અને બે બસો એકવીસ એટલે જવાબ શું બસો એકવીસના છેદમાં ચાર તો ભાગ ચલાવીએ ચાર પંચા વીસ હવે ત્યાર પછી ભાગ ચાલશે વીસ તો ચાર પંચા વીસ રકમ આવી આવે છે પંચાવન સમથિંગ આવે છે પણ ઓપ્શન છે નહીં તો તમે બાવન પણ ખરો કહી શકો છો બાવન પોઈન્ટ થોડો થાય તમે ભાગ ચલાવો ચાર પંચાવીસ વેધા કેટલા એકવીસ ચાર પંચા વીસ અને ચાર દુ આઠ અને પંચાવન પોઈન્ટ પચીસ થાય ને પંચાવન પોઈન્ટ પચીસ થાય તો રાઈટ આન્સર તમે બાવન પણ શું કહેવાય અંદાજ આંકડો આપી શકો છો ઘણી વેરું થાય છે ગયા લેક્ચરમાં જ હતું સિત્તેર જવાબ એકોતેર ઓપ્શન હતો તો એકોતેર ઓપ્શન તમે કહી શકો ત્યાર પછી સત્યાવીસમાં દાખલો એક વસ્તુ પર ક્રમશ હવે વળતર છે ને છે આપવામાં આવ્યો છે એટલે કે ભાઈ વળતુર ક્રમશ હવે જો કેવું થાય કે ભાઈ તમે મારી દુકાને આવ્યા હવે મારે તમને પાછા નથી જવા દેવા મારે તમને કોઈ પણ વસ્તુ દેવા છે ગમે થાય તો તમે એક શૂઝ પસંદ કર્યા હવે તમે કીધું ભાઈ શૂઝમાં લેવા તો છે ભાવ થોડોક વધારે છે કંઈક થાય એમ છે તો હું કહું ચાલો નહીં ભાઈ તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપું તો હારે તમારા ભાઈ ખાસ ભાઈ હોય પચીસ ટકામાં મને મજા નહી આવી ભાઈ અમારે પચીસ ટકા ડિસ્કાઉન્ટ નથી જોતો ભાઈ હાલ બૂટ પાછા મારો ટાર્ગેટ હતો ભાઈ તમને દુકાનમાંથી મારે પાછા મોકલવા નથી હું શું કહું ચાલો પાછું બીજું તમને ડિસ્કાઉન્ટ આપું ત્રીસ ટકા હવે તો હવે માની જાય તો તમને ડિસ્કાઉન્ટ મળી જાય તો હવે આપણને એમ જ પૂછે છે કે ભાઈ એક વસ્તુ પર ક્રમો છે પચીસ ટકા ત્રીસ ટકા વળતર આપવામાં આવે તો કુલ કેટલા ટકા વળતર મેળવું કહેવાય તો જો દાખલો પહેલાં તમારે છે ને શું કરવાનું સો રૂપિયા ધારવાના કોઈ પણ રકમ તમે ધારી શકો મને સો માં મજા આવે મેં સો રૂપિયા ધરા હવે તમે દુકાને આવ્યા સો રૂપિયા કિંમત કીધી તમે કહો મજા નથી આવતી ભાઈ નહીં મારે નહીં લેવો તો પચીસ ટકા ડિસ્કાઉન્ટ રૂપિયામાંથી વાત કરો તો ડિસ્કાઉન્ટ કેટલું થયું એટલે ચૂકવવાની કિંમત કેટલી પંચોતેર રૂપિયા તમે કહો પંચોતેર માં પણ નહીં મજા આવે તો મેં કીધું ચાલ લાસ્ટ ડિસ્કાઉન્ટ ત્રીસ ટકા આપી દીધું તો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ તો ડાયરેક્ટ આપણે કિંમત જ લખીએ ને તો હવે તો તમારે હું તમને કોઈપણ રકમ સો ટકા હોય એમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપું તો તમારે ચૂકવાની કેટલી થાય સિત્તેર ટકા તો ચૂકવવાની કિંમત કેટલી થઈ સિત્તેર ટકા થાય ઝીરો ઝીરો કેન્સલ સાત પંચા પાંત્રીસ વધી એવી ત્રણ સત્યુ સત્યુ ઓગણપચાસ અને પચાસ ને બાવન એટલે બાવન પોઈન્ટ પાંચ આ શું છે આ મારી ચૂકવણી છે આ મારી શું છે ચૂકવણી મારે એટલા રૂપિયા ચૂકવવા પડશે તો એનો મતલબ કે સો રૂપિયા હતા એમાંથી મેં બાવન પોઈન્ટ પાંચ રૂપિયા સ્વીકવા હોય તો બાકીનું બધું શું હતું મારું ડિસ્કાઉન્ટ શું હતું ડિસ્કાઉન્ટ વળતર હતું તો એનો મતલબ અહીંયાથી દસ અહીંયા નવ અહીંયા નવ અહીંયા પાંચ અહીંયા ચાર સાત અહીંયા ત્યાર પછી ચાર અને જીરો એટલે તમને ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા ઓપ્શન નથી આઈ એમ સોરી ફોર ધેટ ઓપ્શન નથી એટલે રાઈટ આન્સર સુડતાલીસ પોઈન્ટ પાંચ થાય જીપીએસસી ક્લાસ માં પૂછેલો પ્રશ્ન છે કોઈને કંઈ ક્વેરી છે બે ફિકર કોમેન્ટ કરી દો કોઈને કંઈ પણ ક્વેરી હોય બે ફિકર કોમેન્ટ કરી દો કે ભાઈ નથી સમજાણો મજા ન એવી ગમે તે હોય કોમેન્ટ કરી દો સમજે કેવી તો આપણે આગળ વધીએ

कुल cool, कितना टका वळतर मिळो क्वेश्चन जोड़े आंसर की ना ऑप्शन लखो ए मतलब मिस्टेक थई कि क्या एक भूल थई जाए उत्तवळो में सॉरी फॉर दैट एक मिनिट

રકજક કરી ડિસ્કાઉન્ટની વાત થઈ તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે સોના પચાસ ટકા પચાસ રૂપિયા પચાસ માઇનસ કેટલા વિધા પચાસ રૂપિયા પાછી રકજક થઈ તો પાછું વેપારીએ કંટાળ કીધું ભાઈ પચાસ ટકા ડિસ્કાઉન્ટ હજી આપો ને તો આનું પચાસ ટકા તમે ડિસ્કાઉન્ટ આપો એટલે પચીસના અડધા કેટલા પચાસના અડધા કેટલા પચીસ થાય તો એનો મતલબ તમારે છેલ્લે ફાઇનલ ચૂકવણી પ્રાઇસ કેટલી આવી ચૂકવવાની

હવે અમુક જળ જે ખાવે એને ડિસ્કાઉન્ટ જોતું જ હોય કે ભાઈ એકવાર ડિસ્કાઉન્ટ આપે હજી જોતું હાલ હજી હજી જોતું તો અમુક આવે તો દેવું પડે ભાઈ વેપારી માણસ છે ધંધો કરવો હોય તો એટલું બધું ડિસ્કાઉન્ટ ક્યારેક દેવું પડે તો વે ડિસ્કાઉન્ટ શું છે વસ્તુ પર પહેલાં દસ ટકા પછી વીસ ટકા પછી ચાલીસ ટકા તો આ છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર મેળવું કહેવાય ચાલો આનો જવાબ આપો રાઈટ આન્સર આપો ખબર ના પડી જો વસ્તુ છે મેં ભાઈ સો રૂપિયા સાપેલી કિંમત હતી હું વેપારી છું હવે તમને પહેલાં મેં કીધું દસ ટકા ડિસ્કાઉન્ટ ઓકે ચાલો વાંધો નહીં તમે વેપારી છો અને હું આવ્યો એટલે તમે મને શું કીધું તમે કંટાળી ગયા ભાઈ આને આપને દસ ટકા ડિસ્કાઉન્ટ તો કેટલા રૂપિયા ચૂકવવાના નેવું રૂપિયા ચૂકવવાના થાય સોના દસ ટકા એટલે નેવું ચૂકવવાના થાય હા હું પાછી રકઝક કરી તો પાછું મને શું કીધું ભાઈ આને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપો ને એ છૂટો કરો દુકાનેથી તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપો એટલે નવ દુ અઢાર એટલે નેવું નેવુંમાંથી માંથી દસ જાય એંસી એંસીમાંથી માંથી આઠ જાય બોતેર રૂપિયા તો હવે કેટલા ચૂકવવાના થયા બોતેર રૂપિયા

મોતેરના સાઠ ટકા એટલું આપણું રકમ ચૂકવવાની થાય અહીંયા ઝીરો ઝીરો કેન્સલ છ દુ બાર વધી એવી એક છતાં બેતાલીસ અને તેતાલીસ તો તેતાલીસ પોઈન્ટ બે રૂપિયા મારે ચૂકવવાના થયા એટલી બધી માથા કરી ત્યારે સો રૂપિયામાંથી તેતાલીસ પોઈન્ટ બે રૂપિયા ચૂકવવાના થયા તો તેતાલીસ પોઈન્ટ બે આ શું છે ચૂકવવાના આ રૂપિયા ચૂકવવાના તો આપણી રૂક રકમ સ્કૂલ કેટલી હતી તે શું હતી એમાંથી તેતાલીસ પોઈન્ટ કરો અહીંયા દસ અહીંયા નવ અહીંયા નવ અહીંયા ઝીરો તો દસમાંથી આઠ નવ તો કેટલા આવે શું કહેવાય છ અને અહીંયા પાંચ છપ્પન પોઈન્ટ આઠ ટકા શું મેળવું ડિસ્કાઉન્ટ છપ્પન પોઈન્ટ આઠ ટકા ઓપ્શન સી રાઈટ આન્સર થશે કોઈને કંઈ ક્વેરી છે કોઈ કન્ફ્યુઝન છે એ સી યસ આ છે ને સોરી બંને રાઈટ છે એ સી એ પણ રાઈટ છે અને સી પણ રાઈટ છે ગમનભાઈ ચૌધરી છપ્પન પોઈન્ટ આઠ યુવરાજસિંહ રાઠોડ યસ રાઈટ છે એક વસ્તુ પર ક્રમશ વીસ ટકા ને પાંચ ટકા વળતર મળતું હોય તો ખરેખર કેટલું વળતર થયું કેવાય હવે મેં તમને એટલા બધા દાખલા શીખવાડ્યા એટલા અઘરા દાખલા શીખવાડ્યા પરીક્ષામાં જો આવા દાખલા પૂછે તો તમને ફટાકનારા કે ભાઈ દાખલો જોયો અને આ જવાબ આપો કે એક વસ્તુ ઉપર ક્રમ હશે વીસ ટકા ને પાંચ ટકા વળતર મળતું હોય તો ખરેખર કેટલું વળતર મેળવું કહેવાય ચાલો હવે બધાનો રાઈટ આન્સર આવવો જોઈએ હું તો એમ કહું છું કે તમે છે ને વગર ગણતરી પણ જવાબ લાવી શકો છો બોલો વગર ગણતરીએ પણ તમે જવાબ લાવી શકો છો આજ તો તમે વગર ગણતરીએ જવાબ લાવીને બતાવી દો વગર ગણતરી કરે તમે જવાબ લાવીને આપી દો કે ભાઈ ગણતરી નથી કરવી વગર ગણતરી જવાબ આપો ઓપ્શન સી કહે છે ઓપ્શન ચોવીસ કહે છે એટલે કે ચોવીસ અને સી બંને એક જ છે એટલે આના પર મત ચાલે છે ચોવીસ 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 ફાલ્ગુની ચોવીસ મયુર ચોવીસ કિશન ચોવીસ જયરાસ ઓપ્શન સી કહે છે અર્થાત ચોવીસ કહે છે હર્ષ સોલંકી ચોવીસ કહે છે યુવરાજસિંહ રાઠોડ ચોવીસ કહે છે રાધિકા ઝાલા ચોવીસ કહે છે ગમન છે ચૌધરી પસંદ આવે તો લાઈક કરવાનું પાછળ ભૂલતા નહીં વચ્ચે એ નહીં ભૂલી જતા તમારે એમાં સમજવાનું આ મને લેક્ચર ફ્રી મેળવો તો મારી ફી છે કે મારે લાઈક કરવું પડશે ફી શું છે લાઈક કરો એ મારી ફી છે ઓકે ચાલો શું કીધું વગર આપણે વગર ગણતરી તમને કરતા શીખવાડું સો રૂપિયાની વસ્તુ છે વસ્તુ કેટલાની છે સો રૂપિયાની એમાં તમને આપું વીસ ટકા ડિસ્કાઉન્ટ આપનો મતલબ કે તમારે કેટલા રૂપિયા મારી ચુકવણી છે એસી રૂપિયા એસી ટકાના પાંચ ટકા કેટલા થાય તો આઠ પંચા ચાલીસ અને જીરો જીરો કેન્સલ એટલે કેટલું થાય ચાર રૂપિયા તો આ કેટલું થાય ચાર રૂપિયા થાય તો એનો મતલબ કે એસી હતું એમાંથી ચાર રૂપિયા બાદ કરો તો વધુ કેટલું તો સોતેર રૂપિયા

આઠ પંચા ચાલીસ એટલે ચાર રૂપિયા પાછું ડિસ્કાઉન્ટ મળ્યું તો આમાંથી ચાર રૂપિયા બાદ કરો વધે કેટલા છોતેર રૂપિયા તો છોતેર રૂપિયા મારે શું થયું ફાઇનલ પ્રાઇઝ ફાઇનલ પ્રાઇસ કેટલી હતી છોતેર રૂપિયા એનો મતલબ કે મને રકમ કેટલી હતી સો રૂપિયા એમાંથી મારે ચૂકવવાના કેટલા છોતેર મને માફ કેટલા કર્યા ચોવીસ રૂપિયા હવે ચોવીસ રૂપિયા છે ચોવીસે કેટલા ટકા ચોવીસ ટકા તો ડિસ્કાઉન્ટ કેટલું થયું ચોવીસ ટકા થયું રાઈટ આન્સર ચોવીસ ટકા થાય ત્યાર પછી સાહેબ ગુરુ દ્રોણાચાર્ય પણ અંગૂઠો દાન એક વેપારી સાહીઠ ટકા નફો ચડાવીને વીસ ટકા વળતર આપે તો વેપારીને કેટલા ટકા નફો થાય કોક બહુ ચતુર વેપારી છે ભાઈએ પેલા શું કર્યું કે ભાઈ તમે તમારી નજર સામે જ છે કે ભાઈ પેલા છે ને પ્રાઇસ વધારી દે પોતાનો નફો ચડાવી દે પછી કે અરે સાહેબ તમે તો ઘરના માણસો આજે વીસ ટકા ડિસ્કાઉન્ટ એમ કરીને ઘણા બધા પોરવી દઈ તો આમાં પણ દાખલો એવો જ છે કે ભાઈ એક વેપારી છે સાહીઠ ટકા નફો ચડાવીને વીસ ટકા વળતર આપે તો વેપારીને થાય કેટલા ટકા નફો ઓકે દાખલો જો થોડોક ટ્વિસ્ટેડ છે હું તમને શીખવાડું વેપારી છે ચાલાક ચતુર હોંશિયાર શું કર્યું સો રૂપિયાનું ભાઈ ખરીદીને લેવા આ વેપારી ખરીદ્યો વેપારીની ખરીદી કેટલા ની સો રૂપિયાની હવે વેપારી છે ને ચાલાક એણે શું કર્યું કે આના સાઠ ટકા નફો ચડાવ્યો એનો મતલબ વેચાણ કિંમત કેટલી થઈ એકસો ને સાઠ રૂપિયા એકસો સાઠ રૂપિયા શું થઈ વેચાણ કિંમત એટલે ચાપેલી કિંમત પણ તમે કહી શકો હા હવે ભાઈ વીસ ટકા વળતર આપે એનો મતલબ હવે મારી તમારી જેવા જાય ભોળા માણસો હવે શું કહે કે ભાઈ આ એકસો સાહીઠ વાળું છે બહુ મસ્ત છે ચાલો મને ખરીદો ઓલો વેપારી કે તમે ઘરના માણસો તમને તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવું પડશે તો એકસો આ સો એકસો છે એના વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવું એટલે આપણે ચૂકવવાના કેટલા એસી ટકા રકમ ચૂકવવાની હા છેદમાં થાય હા તો કેટલા થયા એકસો ને અઠ્યાવીસ રૂપિયા ચૂકવવાના થાય એકસો અઠ્યાવીસ રૂપિયા ચૂકવવાના થાય ને મારે 160 ને સાઠ રૂપિયાની કિંમતની વાળી વસ્તુ છે એમાં મને કેટલું વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે એકસો સાઠ ગુણા વીસ ટકા ડિસ્કાઉન્ટ સોળ દુ બત્રીસ તો આ એકસો સાઠમાંથી બત્રીસ બાદ કરો એકસો સાઠમાંથી ત્રીસ બાદ કરો એકસો ત્રીસ એકસો ત્રીસમાંથી બે બાદ કરો એકસો તો આ શું થઈ ચૂકવવાની પ્રાઇઝે હવે વેપારીએ કેટલા રૂપિયા રોક્યા હતા વેપારીએ રોક્યા હતા સો રૂપિયા ભાઈને મેળા કેટલા એકસો અઠ્યાવીસ તો એ અઠ્યાવીસ રૂપિયા શું છે વધારાના વધારાના અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયાનો મતલબ નફો છેદમાં રોકાણ સો એના ગુણા સો એટલે ભાઈને નફો કેટલો થયો અઠ્યાવીસ યસ તમે લોકો બહુ સ્માર્ટ છો મયુરભાઈ હેતલભાઈ કવાડ તમાર હેતલબેન કવાડ તમારો આન્સર ખોટો છે ફાલ્ગુની રાઈટ છે કિશનભાઈ રાઈટ છે હર્ષ રાઈટ છે યુવરાજભાઈ રાઈટ છે ધર્મરાજભાઈ રાઈટ છે નિલેશભાઈ વીસ રૂપિયા નહીં આવે ખોટો છે યુવરાજભાઈ રાઠોડ યસ રાઈટ છે ઓકે શું વાત છે ચાલો ત્યાર બત્રીસ બત્રીસ મો દાખલો ચાલીસ ટકા નફો છોડાવી રહી છે આપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને ઓગણીસ ટકા નફો થાય દાખલો ટ્વિસ્ટેડ છે મારી જોડે જોડે તમે કરવાની ટ્રાય કરજો હું તમને શીખવાડતો છો ચાલીસ ટકા નફો ચડાવેલી છાપેલી કિંમત એનો મતલબ વેપારી પણ વધારે પડતો ચાલાક ચાલાક ચતુર હોશિયાર લોંબડી વેપારી છે એ શું કરે છે ચાલીસ ટકા નફો ચડાવે એનો મતલબ ભાઈને આવી હતી કેટલામાં વીસ રૂપિયામાં આવી હતી ચાલીસ ટકો નફો નફો ચડાવે એનો મતલબ એકસોને ચાલીસ રૂપિયા શું છે એની છાપેલી કિંમત છે પ્રાઇસ ટેક છે એકસો ચાલીસ રૂપિયા હવે શું કહે છે કે કેટલા ટકા વળતર આપવાથી વેપારીને ઓગણીસ ટકા નફો થાય એનો મતલબ આ ઓગણીસ ટકા નફો થાય એનો મતલબ ભાઈ કેટલા રૂપિયા રોકા સો રૂપિયા એને ઓગણીસ ટકા નફો થાય એનો મતલબ શું થાય એને ઓગણીસ રૂપિયા મળવા જોઈએ તો એનો મતલબ વેચાણ કિંમત તો કે મૂળ કિંમત પ્લસ નફો એને શું કહેવાય વેચાણ કિંમત તો વેચાણ કિંમત કેટલી રાખવાની છે એટલે કે ચૂકવવાની ફાઇનલ પ્રાઇસ કેટલી રાખવાની છે એકસો ને ઓગણીસ રૂપિયા ચૂકવવાની ફાઇનલ પ્રાઇસ કેટલી એકસો ઓગણીસ રૂપિયા રાખવાની છે એનો મતલબ આપણને જે રકમમાં કીધું ને એ કન્ડિશન આપણે અહીંયા જો પૂરી કરીએ આપણે વેપારી કેટલામાં લેવો સો રૂપિયામાં લેવો તો હવે ભાઈએ પ્રાઇસ ટેક કેટલી સેડાવી ચાલીસ ટકા નફાવાળી એટલે કે સાપેલી કિંમત ચાલીસ ટકા નફા વળી પણ ભાઈને નફો કેટલો જતો છે ઓગણીસ ટકા જ જોતો છે ભલેને ચાલીસ ટકા સેડાવી તો શું કરશે તો વળતર આપશે તો વળતર કેટલું આપશે તો એનો મતલબ કે એકસો ચાલીસ રૂપિયા સાપેલી કિંમત તમે દુકાને ગયા આપણે બે દુકાને ગયા હવે એકસો ચાલીસ રૂપિયા સાપેલી કિંમત છે યસ એકસો ચાલીસ રૂપિયા સાપેલી કિંમત છે મને શું કહે છે તમારે મને છે ને ફક્ત એકસો ઓગણીસ રૂપિયા આપવાના તો એમાં જો એનું ઓગણીસ રૂપિયા વળતર પણ મળી ગયું એટલે સોરી ઓગણીસ નફો પણ મળી ગયો અને આપણને કંઈક વળતર મળે તો આપણને કેટલા ટકા વળતર મળે તો એનો મતલબ એકસો ચાલીસ આ શું છે આ સો ટકા છે કિંમત આ સો ટકા કિંમત છે હવે આમાંથી અમુક વસ્તુ બાદ કરવાની છે તો કેટલી બાત કરવાની છે જો એકવીસ કેટલી બાદ કરવાની એકવીસ રૂપિયા એનો મતલબ એકવીસ 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 રૂપિયા રૂપિયા મારે શું આપવાનું છે છે વળતર વળતર તો તો એનું કેટલું ઉપર જાય છેદમાં એકસો ચાલીસ આવે એના ગુણા સો થાય સાત તેરી એકવીસ અને અહીંયા બે જીરો જીરો અહિયાં પાંચ તો પાંચ તેરી પંદર કેટલું વળતર આપવું પડે પંદર यस वेरी गुड वेरी गुड मयूर भाई नो राइट से खराडी फाल्गुनी नो राइट से राधिका जाला नो राइट से युवराज भाई राठौड़ नो राइट से केवल भाई गोयल नौ नहीं आवे क्या कंफ्यूज थिया तुम्हें कंफ्यूज क्या थिया नौ नहीं आवे नो हाउ नहीं ધર્મરાજ સિંહ પંદર કિશન રાઠોડ પંદર યુવરાજસિંહ રાઠોડ છે કોઈને ક્વેરી છે આ દાખલામાં સર ખબર ના પડી ઓકે અહીંયા જુઓ હું તમને એક સાધીન સિમ્પલ વસ્તુ તમે પ્રેક્ટિકલ તમે પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ કરજો હર્ષભાઈ હર્ષભાઈ તમે પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ કરજો ઓકે હું તમને વેપારી બનાવું હું તમને વેપારી બનાવું તમે સો રૂપિયામાં એક વસ્તુ લેવા તમે કેટલામાં લીધી સો રૂપિયામાં એક વસ્તુ લીધી તમે માર્કેટમાંથી સો રૂપિયાની વસ્તુ લેવા શા માટે લેવા વેપાર કરવા હવે તમારા મનમાં વિચાર આવ્યો કે ભાઈ મારે નફો પણ કમાવો છે અને કસ્ટમરની સાથે સારો વર્તાવ પણ કરવો છે એટલે તમારે શું આપવું પડે વળતર આપવું પડે ડિસ્કાઉન્ટ આપવું પડે ઓકે તો તમારે મનમાં એવું કે ભાઈ મારે નફો છે ને ફક્ત ઓગણીસ ટકા જ નફો જોતો છે મારે ડિસ્કાઉન્ટ પણ આપવું છે તો મારે શું સાપેલી કિંમત રાખવી પડે તો એનો મતલબ એવો થાય કે તમારે તમારા હાથમાં છેલ્લે તમે વેચાણ કરો તો તમારા હાથમાં કેટલા રૂપિયા હોવા જોઈએ ઓગણીસ રૂપિયા એક્સ્ટ્રા એનો મતલબ વેચાણ કિંમત કેટલી થવી જોઈએ એકસો ઓગણીસ રૂપિયા થવી જોઈએ હું તમારી પાસે ખરીદવા આવું છું પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ કરજો હર્ષભાઈ કે તમે હું તમારી પાસે ખરીદો તમારી પાસે સો રૂપિયાની તમે ખરીદીને લેવા તમારે મને એકસો ને ઓગણીસ રૂપિયામાં આપવાની છે તમારે મને કેટલા આપવાની છે એકસો ઓગણીસ રૂપિયામાં જેમાં સો રૂપિયા તમારું રોકાણ છે ને ઓગણીસ રૂપિયા તમારો નફો છે ઓકે તો એનો મતલબ આ શું થયું ફાઇનલ પ્રાઇઝ ચૂકવવાની પ્રાઇઝ શું થાય ચૂકવવાની પ્રાઇઝ તો ચૂકવવાની પ્રાઇઝ અહીંયા એકસો ઓગણીસ લખી દઉં આ મારે ફાઇનલ ચૂકવવાની છે હું સ્ટોરી પાછળથી ચાલુ કરું છું રિવર્સ મારે એકસો ઓગણીસ રૂપિયા ચૂકવવાના છે તમે કેટલા રોકાણ કર્યું સો રૂપિયાનું હવે મને સારું લાગે હું મને સારું જ લાગે ને હું તમારા દુકાને આવું અને ખરીદું કંઈક વસ્તુ તો તમે શું કહેશો કે ભાઈ ડિસ્કાઉન્ટ તમને આપી જ તે તો તમે ડિસ્કાઉન્ટ આપશો મને પણ મને શું કહે છે કે ભાઈ આ તમે છે ને અગાઉ છે ને એ ચાલીસ ટકા નફાળી કિંમત લગાડી દીધી કે એક સાપેલી કિંમત છે ચાપેલી કિંમત કેટલી છે તો કે તમારા રોકાણના ચાલીસ ટકા જેટલી વધારે તો તમારું રોકાણ સો રૂપિયા એના ચાલીસ ટકા ચાલીસ રૂપિયા એટલે છાપેલી કિંમત કેટલી થઈ ચાલીસ રૂપિયા તો હવે આ તમારી રકમ પ્રમાણે હજી આપણે નવું કાંઈ નથી કર્યું આપણે રકમ પ્રમાણે જ કર્યું તો રકમ પ્રમાણે છાપેલી કિંમત કેટલી કરી ચાલીસ ટકા નફા વળી તમારે નફો કેટલો જ હતો એટલે વેચાણ કિંમત કેટલી કરવાની છે એકસો ઓગણીસ ઓકે હવે મને શું કહે છે હવે હવે તમે હું તમારી દુકાને આવ્યો મેં માની લો એક શૂઝ પેકડા શૂઝમાં એકસો ચાલીસ રૂપિયા પ્રાઇસ ટ્રેક ગતિ તો મને શું કીધું હું તમને છે ને એકવીસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપી તમારે ઓગણીસ રૂપિયા જ નફો જોતો છે તમારે કેટલો જોતો છે ઓગણીસ રૂપિયા નફો એટલે મને ડિસ્કાઉન્ટ કેટલો આપવો પડે એકવીસ રૂપિયા આપવો પડે હા આપવું પડે તો એનો મતલબ એકવીસ રૂપિયા તમે કેમાંથી આ એકસો ચાલીસમાંથી તો એકસો ચાલીસ છે એ સો ટકા છે તો એકવીસ ટકા એકવીસના કેટલા ટકા થાય તો એકવીસ ઉપર આવે નીચે એકસો ચાલીસ આવે એના ગુણ્યા અહીંયા કેટલા સો તો અહીંયા સાત તેરી એકવીસ અહીંયા સાત દુ છે અહીંયા જીરો જીરો અહીંયા પાંચ પાંચ તેરી પંદર ટકા રાઈટ આન્સર પંદર ટકા થાય હવે સમજાણો હર્ષભાઈ ઓકે ભાઈ વાંધો નહીં તમારે થઈ જાય ક્યારેક મિસ્ટેક પંદર ટકા રાઈટ છે ઓકે તમારે ગણિત ભૂલ થઈ વાંધો નહીં હર્ષભાઈ તમને હવે સમજાણો કજી નથી સમજાણો હર્ષભાઈ છે કે જતા રહ્યા ઓકે મે બી સમજાઈ ગયો છે જવાબ નહીં આપતા ઓકે તો આજના માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બાકી આપણે જેટલું શીખા એમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે આપણે એટલું શીખા એમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે સર એક ક્વેશ્ચન છે હા બોલો બોલો ધર્મરાજ સિંહ હર્ષ સોલંકી હા સમજા ઓકે થેન્ક યુ ભાઈ હાલો ધર્મરાજ તમારો શું ક્વેશ્ચન છે ચાલો તમે બોલો હર સોલંકી થેન્ક યુ સર આ જે ચેનલ છે ને લેટસ્ક ગુજરાત એક્ઝામ એમાં દરરોજ લાઈવ લેક્ચર આવે છે ને વીસ જેટલા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાય મારા હેતુથી હું વાંધો તો હું કરી લઉં કારણ કે એટલું બધું ફ્રી આપે તો સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ વાંધો નથી અને મેં જે ખરીદવાનું કીધું છે જો ખરીદવું હોય તો તમે કોડ કયો એપ્લાય કરજો બી એન યુ એસ તેનાથી શું થાય તો કે મને દસ ટકા ડિસ્કાઉન્ટ મળે ઓકે અને ફરજિયાત નાખવાનો આ કોડ ફરજિયાત એપ્લાય કરવાનો બી એન યુ એસ દસ ટકા મળશે કાલે કેટલા વાગે શરૂ કરશો સર અગિયાર વાગે મેળા અમિત અગિયાર વાગે ભાઈ આવી જ રીતે નિયમિત ઓનલાઈન આવતા રહેજો ગુરુ આભાર આભાર ભાઈ તમે હશો તો હું આવીશ ધર્મરાશિ તમારા કઈ સવાલ હોય તો ફટાફટ લખી દો સર જો એમ કહેવામાં આવે કે ઓગણીસ અને ટકા આપવાનું હોય તો એકસો ચાલીસ ભેંગા એકવીસ આવે ને એક મિનિટ હું જરીક ફરીથી સમજો નહીં સમજી લઉં એક જ મિનિટ શું કહે છે કે સર જો એમ કહેવામાં આવે કે ઓગણીસ વળતર આપીને આપીએ ઓગણીસ ટકા કે રૂપિયા એ તમે લગતા ભૂલી ગયા ઓગણીસ ટકા છે કે રૂપિયા છે સર જો એમ કહેવામાં આવે કે ઓગણીસ ટકા રાખવું અત્યારે ઓગણીસ ટકા વળતર આપીએ અને ચાલીસ ટકા આપવાનું હોય કહેવામાં આવે કે ચાલીસ ઓગણીસ ટકા વળતર આપીએ અને ચાલીસ ટકા વળતર આપવાનું હોય તો એકસો ચાલીસ ચાલીસમાં એકવીસ આવે મને તમારી રકમ સમજાણી નહીં ઓગણીસ ટકા કે એને ઓગણીસ એમ કહેવામાં આવે કે ઓગણીસ ટકા વળતર આપીએ અને ચાલીસ ટકા ચાલીસ ટકા નફો ઓકે ચાલીસ ટકા નફો સર જો એમ કહેવામાં આવે કે ઓગણીસ ટકા વળતર આપી અને ચાલીસ ટકા નફો કરવાનો હોય તો એકસો ચાલીસ સહીદમાં એકસો એકવીસ આવે આપણે ઘણી લઈએ તમારી સામે શું જવાબ આવે મને શું કીધું લેપટોપમાં બેટરી ચાર્જિંગ ઓછું છે ફટાફટ લો એક સેકન્ડ ચાર્જિંગમાં મૂકી દઉં જો તમે કહો છો એ પ્રમાણે દાખલો ગણીએ કે શું કહો છો કે ચાલીસ ટકા નફો ચાલીસ ટકા મને નફો મળવો જોઈએ ચાલીસ ટકા નફો મળવો જોઈએ અને ઓગણીસ ટકા વળતર આપવાનું છે ઓગણીસ ટકા તમારે વળતર આપવાનું છે તો એનો મતલબ સો રૂપિયાની કિંમત છે સો રૂપિયાની કિંમત છે હું સો રૂપિયાનું લઉં હવે મને નફો કેટલો થવો જોઈએ ચાલીસ રૂપિયા એનો ચાલીસ ટકા એનો મતલબ સો રૂપિયાનું રોકાણ એના ચાલીસ ટકા કેટલા થાય ચાલીસ રૂપિયા તો એનો મતલબ મને ફાઇનલ પ્રાય મને જે ઓલો ભાઈ જે ખરીદ છે એની સુકવણી કેટલી થવી જોઈએ એકસો ચાલીસ રૂપિયા થવી જોઈએ યસ હવે મને શું કહે છે કે મારે ઓગણીસ ટકા શું આપવાનું છે વળતર એનો મતલબ કે મેં કંઈક વળતર આપ્યું છે કેટલું આપ્યું છે ઓગણીસ ટકા જેનાથી રકમ કેવી બની એકસો ચાલીસ એનો મતલબ ઓગણીસ ટકા વળતર આપવું તો આ જે વળતર બાદ કર્યું એ મારે જોતું હોય તો મારે શું કરવું પડે તો ઓગણીસ ટકા તો આ રકમ કેવી છે અહીંયા રકમ કેવી છે સો ટકા આ રકમ કેવી છે તો કે ઓગણીસ ટકા બાદ કરેલી તો ઓગણીસ સો માઇનસ ઓગણીસ સોમાંથી દસ કાઢું નેવું નેવુંમાંથી એટલે આ રકમ કેવી થઈ એક્યાસી ટકા વાળી રકમ એટલે આ રકમ કેવી છે એક્યાસી ટકા વાળી જો એક્યાસી ટકાની વેલ્યુ એકસો ચાલીસ હોય તો મારે કેટલાની જોતી સો ટકાની કેમ કે મારે સાપેલી કિંમત જોઈએ છે તો સો ટકાની વેલ્યુ જોતી તો એ બરાબર શું આવશે પ્રશ્નાચિહ્ન આવશે તો પ્રશ્નાચિહ્ન મારે જોતું છે તો હું મારે આપી શું એક્યાસી છેદમાં જોતી સો ગુણાકારમાં અહીંયા એકસો ચાલીસ એક્યાસી છે ભાગ ચાલશે જ નહીં નેવે નેવે એક્યાસી ભાગ તો ચાલતા નહીં તો જવાબ શું આવશે ના છેદમાં એક્યાસી कितलो આવશે 1400/81 सॉरी 14000/81 અહીંયા 1 મિન્ડુ અહીંયા 3 ટોટલ 3 મિન્ડા ઓકે 14000/81 આવશે ધર્મરસિંહા દાખલો સમજણો દાખલો સમજણો કે કઈ જગ્યાએ કન્ફ્યુઝન છે તમે આ ઓગણીસ ટકા નફો કીધો ને એની કરતા એની જગ્યાએ તમે બીજું કંઈક સારો આંકડો કીધો તો આપણે શું કહેવાય ભાગ ચલાવીને કંઈક કરત યસ સર સમજી ગયું ઓકે જો હવે આવો જવાબ આવ્યો ને એની કરતા બેટર છે કે તમે ઓગણીસ ટકા કીધું હું અહીંયા વળતર કરી નાખું ચૌદ ટકા હું અહીંયા વળતર ચૌદ ટકા કરું હવે તમારો દાખલો ચૌદ ટકા કરો તો આ પોઈન્ટવાળો આંકડો હોય ને તો આપણે સમજવાની થોડીક વધારે ખબર પડે પોઈન્ટવાળો એટલે મજા ના આવે આ હાથે બનેલી રકમ હોય એટલે થોડોક પોઈન્ટવાળો તો આવે જો હવે તમે ધ્યાનથી આપજો ધ્યાનથી જોજો આપજો નહી ચૌદ ટકા મને છે ને ઓકે જો તમારી જ રકમ છે કે તમે આપી હતી કે ભાઈ હું છે ને તમારું એવું તમારું એવું કેવું છે કે ભાઈ મારે છે ને ચાલીસ ટકા મારે નફો જોતો છે અને મારે વળતર પણ આપવું છે વળતર મારે ચૌદ ટકા આપવું છે તો મારી સાપેલી કિંમત મારે કેટલી રાખવી એવું તમારે કહો છો ઓકે તો એનો મતલબ કે વળતર મારે ચાલીસ ટકા રાખવું છે તો એનો મતલબ સાપે મારું વેચાણ થવું જોઈએ એટલે જે ભાઈ ખરીદે ગ્રાહક ખરીદે એ એકસો ચાલીસ રૂપિયા આપવો જોઈએ તો સાપેલી કિંમત કઈ રાખવી તો એનો મતલબ કે આ એકસો ચાલીસ છે એકસો ચાલીસ છે રૂપિયા એ શું છે તો એ અમુક રકમ છે કઈ રકમ છે તો કે સો ટકામાંથી ચૌદ ટકા બાદ કરેલી સોમાંથી દસ કાંઠો કેટલા વધે નેવું નેવુંમાંથી ચાર કાંટો કેટલા વધે ચોર્યાંશી તો આ રકમ કેવી છે ચોર્યાસી ટકાવાળી છે તો એનો મતલબ કે ચોર્યાસી ટકાની વેલ્યુ કેટલી છે એકસો ચાલીસ તો મારે કોની જોતી સો ટકાની વેલ્યુ જોતી સો ટકાની વેલ્યુ જોતી હા તો સો ટકા ઉપર આવશે છેદમાં ચોર્યાસી આવશે એના ગુણા એકસો ને ચાલીસ આમાં પણ એ જરૂર આમાં કંઈ થયું નહીં આમાં ભા આમાં પણ એવું જ આવશે ચાર દુ આઠ એકવીસ અહીંયા સાત તેરી એકવીસ તો સાત દુ ચૌદ અહીંયા પચીસ પચીસ તેરી સોરી પચીસ દુ પચાસ અને પાંચસોના છેદમાં ત્રણ પાંચસોના છેદમાં ત્રણ આવે ઓકે જો ચૌદ ટકા હોય તો પાંચસોના છેદમાં ત્રણ આવે ઓકે સમજી ગયા છો મે તો બસ આપણે અહીંયા કિસન કિસન હાય હાય બોલો કાંઈ કામ કામ હોય તો બોલો ફટાફટ બાકી આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે કોઈને કંઈક સવાલ છે કોઈને કંઈ સવાલ છે હવે કોઈને કોઈ સવાલ છે સર તમારો વોઇસ સાંભળેલો છે ગુજરાતી હસમુખ હું યુટ્યુબ ચલાવું છું નાયલ્સ એકેડમી નાયલ્સ એકેડમી ચાલો બીજો કોઈને કઈ પ્રશ્ન છે ઓકે શું છે તો કે કોડ છે એપ્લાય કરવા માટેનું તમારું સ્માર્ટ જીકે માં આવતા ને નહીં સ્માર્ટ માં હું નહીં આવતો ઓકે ચાલો થેન્ક યુ આ કોડ શેનો છે ડિસ્કાઉન્ટ માટેનો બી એન યુ એસ આ કોડ એપ્લાય કરી તો શું થશે આ કોડ એપ્લાય કરો તો અન એકેડેમીનું કોઈ પણ સબસ્ક્રિપ્શન ખરીદો ને તેમાં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવશે ન આપે તો મને ફોન કરજો મારું સેટિંગ છે ઓકે ચાલો અહીંયા સુધી રાખીએ છીએ ગોડ બ્લેસ યુ